સરદાર લેવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં રક્તદાન કેમ્પ યોજાયો. ગુજરાત રાજ્યના સુરતના સિંહ અને છોટે સરદારનું બિરુદ મળેલ છે તેવા વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આજે સરદાર લેવા પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર લલિતભાઈ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા તેમજ માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું અને બપોર સુધીમાં 250થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું છે. તો સાંજ સુધીમાં 500થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય હોવાની માહિતી આરડીસી બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયાએ આપી હતી. વિઠ્ઠલભાઈની દ્વિતીય પુણ્યતિથિએ આખા ગુજરાતમાં 29 જગ્યાએ રક્તદાન કેમ્પ રાખેલું હોય એના ભાગરૂપે ટંકારા સરદાર પટેલ લેવા સમાજ દ્વારા અને સર્વ જ્ઞાતિ અને સર્વ પક્ષીઓ બ્લડ કેમ્પનું વિઠ્ઠલભાઈના દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરેલ છે. અમારી ધારણા મુજબ અત્યારે 250 બોટલ બ્લડ આવી ગયું છે અને હજી કદાચ 250 આવી જાય 500ની અમારો ટાર્ગેટ છે. સરદાર લેવા પાટીદાર સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજ માટે વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. વિઠ્ઠલભાઈ હંમેશા આજના આદમી રહ્યા છે અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે એટલે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યારે લગભગ 275 જેવી બોટલ થઈ ગઈ છે અને 500 જેવી ગણતરી છે થશે આમાં.